સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિને કારણે મગફળી સોયાબીન સહિતના પાક નિષ્ફળ જતા ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોએ થી સાહીઠ હજારના ખર્ચ કરી ડુંગળીના પાકનું વાવેતર કર્યું પરંતુ અનરાધાર વરસાદને કારણે ડુંગળીનો પાક નિષ્ફળ ગયો વધુમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાતા પાક સડી ગયો ત્યારે કાગડોડે ખેડૂતો સરકારી સહાયની રાહ જોઈ રહ્યા હતા પરંતુ સહાય પેકેજમાં વીરપુર સહિતના તાલુકાને બાકાત રખાતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે વધુ એક વખત સરકાર દ્વારા વિરપુર પંથકમાં ખેડૂતોના નિષ્ફળ ગયેલા પાકોનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠી છે

તો થી સાઠ હજાર નું નુકસાન વેઠવાનો વારો આવ્યો તો ત્યારે આપણી સાથે અહીં કેટલા ખેડૂત છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશી જે આ તમે અત્યારે ઘેટા બકરા ચરાવવા માટે મજબૂર બન્યા છો શા માટે મજબૂર આ ખેતી જે ડુંગળી વાવેલી છે શા માટે તમે ઘેટા બકરા ચરાવવા ઉપર મજબૂર બન્યા છો હવે પાંચ વીઘાની ડુંગળી છે મારે આ એમાં અતિવૃષ્ટિને કારણે ફેલ થઈ ગઈ છે કોઈ સર્વે કરવાવાળા કોઈ સર્વે કરવા અધિકારીઓ આવ્યા નથી આ ચાર પાંચ જિલ્લાઓમાં જે અધિકારીઓએ સર્વે કર્યું છે તો અમારો તાલુકો કેમ બાકાત રાખેલ છે અમારે અહીં સર્વે તો કરો તો અમારે નુકસાનીની ખબર પડે કે આ વીરપુરના ખેડૂતોને કેટલી નુકસાની આવી અમારો તાલુકો અથવા અમારા ગામમાં કોઈ સર્વે કરવા આવ્યું નથી સર્વે કરવા આવો તો નુકસાની વેઠીએ કેટલું ખેડૂતોએ એ ખબર પડે અધિકારીઓને એકવાર તમે આવી તો જુઓ તો અમને યોગ્ય વળતર મળે એવું અમે માંગ કરીએ છીએ ખેડૂતનું કહેવાનું છે કે એક વાર તો સર્વે કરવો આવો જે આપણે આ વાવેતર કર્યું છે ડુંગળીનું કેટલા વીઘામાં વાવેતર કર્યું છે તેમની પાસે જ કેટલો મહેનત થઈ છે ને કેટલો ખર્ચ થયો છે ને અંતે તમે જે આ ડુંગળી છે તે ઘેટા બકરાના ચરાવા ઉપર મજબૂત બની ગયા છો શા માટે આ પાંચ વીઘાની ડુંગળી વાવેલી છે ચાર મહિના થયા વાવી એને પચાસથી સાઠ હજારનો ખર્ચો થયો છે અહીંયા કોઈ સર્વે કરવા આવ્યા નથી જેતપુર તાલુકો બાદ કર્યો છે તો જેતપુર તાલુકામાં સર્વે કર્યા વગર કેમ બાદ કર્યો છે જ્યાં ઓફિસમાં બેઠા બેઠા તમે સર્વે કરી લો છો અહીંયા આવીને સર્વે કરો જુઓ અહીંયા અતિવૃષ્ટિ વરસાદ પડેલો છે તો ડુંગળી અમારી ફેલ થઈ ગઈ છે તો સર્વે કરીને અમને જે વળતર મળતી હોય એ વળતર અમને આપો કેટલા વીઘામાં વાવેતર છે અને કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો આ પાંચ વીઘાનું વાવેતર છે અને પંચાવનથી થી સાઠ હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે અને એક રૂપિયાની પણ આમાં આવક આવેલ નથી એટલે બકરા મેલી દીધા છે ખેડૂતને જણાવ્યા અનુસાર છે કે ભારે વરસાદને કારણે છે તે પોતાનો ડુંગળીનો પાક જે પાંચ વીઘાનો પાક છે તે સંપૂર્ણપણે બગડી ગયેલો હોય અને તે ના છૂટકે થાકી હારીને સર્વેની ટીમ ન આવતા થાકી હારીને છે તે ઘેટા બકરા ચરાવ ઉપર મજબૂર બન્યા છે સરકાર દ્વારા જલ્દીથી જલ્દી જેતપુર તાલુકાને સર્વે કરાવે અને વળતર યોગ્ય વળતર આપે તો નવી રવિ સિઝનનો પાક તે કરી શકે તેવું ખેડૂતોનું કહેવું છે નિલેશ મારું મંતવ્ય ન્યૂઝ વીરપુર